સ્ટુડન્ટ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલયની તમામ દીકરીઓને ગુડ મોર્નિંગ. 7માં યુનિટ 1માં આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ એક્ટિવિટી 5, ગીર નેશનલ પાર્ક ગુજરાત. ગુજરાતથી તો કોણ પરિચય નથી, અને ગીર નેશનલ પાર્ક એટલે એ નેશનલ પાર્ક કે જેમાં આપણે સ્પેશિયલી એશિયાટિક લાયન્સને જોવા માટે જઈએ છીએ. એ સિંહ કે જે આખા ભારતનાય પણ એશિયામાં માત્ર ગીર નેશનલ પાર્કમાં જ જોવા મળે છે, એ એશિયાના સિંહો કે જેના માટે ગીર નેશનલ પાર્ક છે એ પ્રખ્યાત છે. અહીંયા થોડી એની માહિતી આપેલી છે, કદાચ આપણને એનો પરિચય ન હોય તો આ એક્ટિવિટી પછી આપણને એનો પરિચય થઈ જશે. પ્લેસ સાસણગીર, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. હવે આ એ સમયની વાત છે કે જ્યારે ડિસ્ટ્રિક્ટ જૂનાગઢ હતું. ઓગસ્ટ 2013 પછીથી જૂનાગઢ અને સાસણગીર એ બંને અલગ જિલ્લા થઈ ગયા. એટલે હવે પછી જો આપણે યાદ રાખવું હોય તો આ પ્લેસ છે એમાં સાસણગીર અને ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ગુજરાત યાદ રાખવું પડશે, કેમ કે 2013 પછી ગીર સોમનાથ છે એ જૂનાગઢમાંથી અલગ જિલ્લો થયેલો છે. એરિયા 1412 કિલોમીટર્સ, એસ્ટાબ્લિશ્ડ 1965. 1412 કિલોમીટરની અંદર ફેલાયેલા વિસ્તારમાં છે અને એની સ્થાપના 1965માં થઈ હતી. બેસ્ટ સિઝન એટલે કઈ સિઝન? અહીંયા કઈ સિઝનની વાત થઈ છે કે તમે સિંહને જોવા માટે ગીર જાઓ, ગીર નેશનલ પાર્ક જાઓ તો કયા સમય દરમિયાન તમને સિંહ જોવા મળે? મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. ઓક્ટોબરનો મધ્યનો સમય, જૂનનો મધ્યનો સમય, નવેમ્બર અને ફેબ્રુઆરી મહિનામાં જો તમે ગીર નેશનલ પાર્ક જાઓ તો સિંહ જોવા મળે છે. નિયરેસ્ટ ટાઉન વેરાવળ 42 કિલોમીટર્સ, અને નજીકનું જે તાલુકો છે કે ટાઉન છે તો એ વેરાવળ છે, જે ગીરથી 42 કિલોમીટરની દૂરી પર છે. મેઇન અટ્રેક્શન એશિયાટિક લાયન્સ, મુખ્ય આકર્ષણ શું છે? એશિયાટિક લાયનના લીધે થઈને તમે ત્યાં જાઓ છો. લોકેશન, ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર્સ ટુ સાઉથ ઇસ્ટ ઓફ જૂનાગઢ એન્ડ 60 કિલોમીટર્સ ટુ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. લોકેશન કેવું છે? લોકેશન મતલબ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો એ જગ્યાનું લોકેશન, એનો જે વિસ્તાર છે કે સ્થળ છે એ કેટલી જગ્યામાં ફેલાયેલું છે. તો ગીર નેશનલ પાર્ક છે એ કેટલી જગ્યામાં છે? 65 કિલોમીટર્સ ટુ સાઉથ ઇસ્ટ ઓફ જૂનાગઢ, એટલે કે જૂનાગઢની દક્ષિણ પૂર્વ બાજુથી 65 કિલોમીટર છે, અને એવી જ રીતે સાઉથ વેસ્ટ અમરેલી સાઈડથી દક્ષિણ પશ્ચિમ ભાગમાં 60 કિલોમીટર, આટલા એરિયાની અંદર ગીર નેશનલ પાર્ક આવેલું છે. નેસ કદાચ તમે જોયા નહીં હોય, અહીં ચિત્ર આપું છું એ પ્રમાણે નેસ કંઈક આ પ્રકારના હોય કે જે ઘાસના ઘર બનાવેલા હોય અને જંગલમાં ખાસ પ્રકારના આવા જોવા મળે. તો હરિપુર, સાજિયા, જાંબુથળા, વાણિયા વાવ, દાદાકળી, ટીમ્બારા, બાબરિયા, આ બધા નેસના નામ છે કે આ પ્રકારના નેસ ત્યાં જોવા મળે છે. રિવર્સ, નદીઓ કઈ કઈ છે? હિરણ, શેત્રુંજી, દેતારજી, સિંગોડા, મછુંદ્રી, ગોદાવરી અને રાવત. આટલી નદીઓ છે એ ગીર તરફ વહેતી જોવા મળે છે. ટેમ્પલ્સ, મંદિર કયા કયા છે? તુલસીશ્યામ, કનકાઈ, બનેજ અને કમલેશ્વર. તુલસીશ્યામથી સૌ પરિચિત છો કે જે ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત છે. કનકાઈમાનું મંદિર, બનેજ અને કમલેશ્વર મહાદેવ, આ બધા જ મંદિર મે બી તમે જોયેલા હશે, દર્શન કરેલા હશે. અહીંયા માત્ર ફોટો દ્વારા દેખાડું છું કે આ પ્રકારના મંદિર છે એ ત્યાં આવેલા છે. વાઇલ્ડ એનિમલ્સ, હવે ગીર નેશનલ પાર્ક એક જંગલ છે, એની અંદર વાઇલ્ડ એનિમલ્સ, જંગલી પ્રાણીઓ કેવા કેવા છે? 38 સ્પેસીસ ઓફ મેમલ્સ, મેમલ્સ એટલે જે પ્રાણીઓ દૂધ આપતા હોય એવા 38 પ્રકારના છે. અરાઉન્ડ 300 સ્પેસીસ ઓફ બર્ડ્સ, 300 પ્રકારના જાતના અલગ અલગ બર્ડ્સ, પક્ષીઓ. 37 સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ, રેપ્ટાઇલ્સ એટલે કેવા કે જે પોતાના
પેટના ભાગથી એટલે કે સરીસૃપ પ્રાણીઓ છે, પેટના ભાગથી ઘસડાઈને ચાલતા હોય એવા 37 પ્રકારના પ્રાણીઓ ત્યાં રહે છે, અને મોર દેન 2000 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ્સ, અને 2000થી પણ વધારે પ્રકારના જીવજંતુઓ ત્યાં જોવા મળે છે. ટાઈમિંગ મોર્નિંગ 7 to 11 આવર્સ, આફ્ટરનૂન 15 to 17 આવર્સ. હવે આ સમય કયો છે કે ગીર નેશનલ પાર્કમાં તમે અંદર જોવા માટે જાઓ કે એન્ટ્રી લ્યો, તો એ એન્ટ્રીનો ટાઈમ સવારના 7 થી 11 વાગ્યાનો છે, અને બપોર પછીનો 15 થી 17 એટલે કે 3 થી 5 વાગ્યાનો છે. ગવર્નિંગ બોડી, ગવર્નિંગ બોડી એટલે શું કે આની દેખરેખ કોણ રાખે છે, એને ગવર્નિંગ બોડી કહેવાય. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, ગુજરાતનું જે ફોરેસ્ટ વિભાગ, વન વિભાગનું ખાતું છે, એ આની દેખરેખ રાખે છે. ઓફિશિયલ વેબસાઇટ www.girnationalpark.com. હવે હંમેશા તમે વેબસાઇટ લખો તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે દરેક અક્ષર સ્મોલ આવશે, એક પણ કેપિટલ નહીં કરવાનો, અને કોઈ પણ અક્ષરની વચ્ચે જગ્યા નહીં છોડવાની, અને .com લખ્યા પછી તમે ફૂલ સ્ટોપ મૂકી શકશો નહીં. જય ગરવી ગુજરાત. એન્ડ લાસ્ટમાં જ્યારે માહિતી પૂરી થઈ તો ત્યાં લખ્યું છે જય જય ગરવી ગુજરાત. આ જય જય ગરવી ગુજરાત છે એ કવિશ્રી નર્મદનું લખેલું એક ફેમસ ગીત છે અને આપણું રાજ્યગીત છે. તો મજા આવીને ગીર નેશનલ પાર્કની મુલાકાત એકવાર જરૂર લેશું. હેવ અ નાઇસ ડે.